આર ઇએ રીડ રચો બરાબર આપણે અહીંયા ચોરસની રચના કરવાની છે તો આપણે આપણે કાચી આકૃતિ દોરીશું જે રીતે અગાઉ એક્સરસાઇઝમાં કરી ગયા છે તે રીતે કાચી આકૃતિ તો કોઈ પણ માપ વગર આપણે કાચી આકૃતિ દોરવાની છે અહીંયા ચોરસ મેં દોરો છે બરાબર એમાં આર ઈ એ અને ડી જેમાં આર ઈ નું માપ કેટલું આપ્યું છે તમને પાંચ પોઈન્ટ એક સેમ તમને આપેલું છે બરાબર હવે ચોરસ છે ચોરસમાં તમને ખબર છે અહીંયા બાજુની બાકીની કોઈ બાજુ અહીંયા આપેલી નથી પણ ચોરસ છે એટલે તમને ખબર છે ચારે ચાર બાજુઓ કેવી સરખી એટલે આનું માપ પણ કેવું આવશે પાંચ પોઈન્ટ એક પાંચ પોઈન્ટ એક અને પાંચ પોઈન્ટ એક સેમી કેમ કારણ કે આર ઇ બરાબર એ ઈ બરાબર ડી એ બરાબર આર ડી બરાબર પાંચ પોઈન્ટ એક સેમી બરાબર હવે ચાલો આ તમને મળી ગઈ હવે બીજી વસ્તુ કે તમને અહીંયા ખૂણા આપેલા નથી તો શું કરવાનું ચોરસથી ચોરસના ગુણધર્મોનો ઉપયોગ કરવાનો તમને ખબર જ છે ચોરસના ગુણધર્મોમાં ચોરસના ચારે ચાર ખૂણા કેવા હોય અહીંયા કાટખૂણા હોય બરાબર તો હવે આપણે રચના કરવાની પહેલા જે રીતે આપણે સિમ્પલ રચના કરીએ તે જ રીતે હવે પાકી આકૃતિ દોરવાની તો અહીંયા પાંચ પોઈન્ટ એક સેમી છે તો સ્કેલની મદદથી અહીંયા પાંચ પોઈન્ટ એક સેમી સ્કેલની મદદથી અહીંયા રેખાખંડ ડ્રો કરવાનો છે આ થયું પાંચ પોઈન્ટ એક સેમી આર બરાબર મેં અહીંયા પાંચ પોઈન્ટ એક સેમીનો રેખાખંડ દોર્યો હવે આપણે નેવનો ખૂણો રચવાનો છે તો નેવનો ખૂણો તમને ખબર જ છે કે અનુકૂળ તમારે ત્રિજ્યા લેવાની બરાબર અનુકૂળ ત્રિજ્યા લેવાની પરિકરની આણી બિંદુ આર પર મૂકવાની અને તમારે અહીંયા અર્ધચાપ મારવાનો પરિકરની પછી ત્રિજ્યા બદલવાની નહીં પછી તમારે સાહીઠનો ખૂણો એ જ રીતે એકસો વીસ નો ખૂણો પછી સાહીઠ અને એકસો વીસ તમારે અહીંયા ઉપરના ભાગે ચાપ મારવાના નેવો ખૂણો તમે અગાઉ કરીને જ આવ્યા છો બરાબર અને તમારે આ બિંદુને આ છેદેલ ચાપ વડે તમારે અહીંયા જોઈન્ટ કરી દેવાનું જુઓ બરાબર જે રીતે અહીંયા તમે રચ્યો એ જ રીતે તમારે અહીંયા રચવાનું છે બરાબર અહીંયા પણ સાહીઠ અને એકસો વીસ સાહીઠ આ એકસો વીસ એ જ રીતે અહીંયા ઉપરના ભાગમાં અને પછી આને જોડી દેવાનું કારણ કે બંને આપણને નાઇન્ટી ડિગ્રી અહીંયા કીધા છે બરાબર એટલે આ થયો તમારો નેવ અને આ થયો ને આપણે ડી અને એ દર્શાવવા માટે અહીંયા પાંચ પોઈન્ટ એક સેમી તમને ડીઆર આપેલું છે અને અહીંયા એ ઈ પાંચ પોઈન્ટ એક સેમી આપેલું છે તો અહીંયા પહેલા પરિકરની મદદથી પાંચ પોઈન્ટ એકનું માપ લો પરિકરની મદદથી પાંચ પોઈન્ટ એકનું તમે અહીંયા માપ લો માપ લીધા પછી પરિકન્યાની બિંદુ આર પર મૂકવાની અને તમારે અહીંયા ઉપર એક ચાપ મારવાનો એ જ રીતે બિંદુ ઈ પર મૂકો અને અહીંયા ચાપ મારો કારણ કે બંનેની અહીંયા બાજુ કેટલી છે તમે અહીંયાથી આ લો બરાબર તો અહીંયા આ પાંચ પોઈન્ટ એક સેમી છે એ જ રીતે આ કરો તો આ પણ પાંચ પોઈન્ટ એક સેમી છે હવે તમારે અહીંયા બિંદુના હવે સિમ્પલ રીતે આ બંને બિંદુને તમારે જોડી દેવાના છે તો જુઓ જયારે જોડી દેશો ત્યારે તમારો આ જે છે આ પણ કેટલો આવશે તમારો નાઇન્ટી ડિગ્રી આવશે ખૂણો બરાબર અને આ બાજુ પાંચ પોઈન્ટ એક સેમી આ પાંચ પોઈન્ટ એક પાંચ પોઈન્ટ એક ને પાંચ પોઈન્ટ એક તો તમારો આ ચોરસ અહીંયા તૈયાર થઈ ગયો આર ઈ એ ડી આ રીતે આપણે ચોરસની રચના કરવાની છે હવે આપણે દાખલો નંબર બે જોઈએ શું કીધું જેના વિકર્ણોની લંબાઈ પાંચ પોઈન્ટ બે સેમી અને છ પોઈન્ટ ચાર સેમી હોય તેવો સંબાજુ ચતુષ્કોણ રચો સંબાજો ચતુષ્કોણ રચવાનો છે તમે અગાઉ પણ આવો દાખલો ગણીને આવ્યા છો તો ચાલો પહેલા કાચી આકૃતિ આપણે દોરીએ કાચી આકૃતિ અહીંયા આપણે દોરીશું બરાબર એક વિકર્ણ મેં અહીંયા દોરી દીધો છે ચાલો બીજો વિકર્ણ આ હવે એક વિકર્ણની લંબાઈ કેટલી છે આમાં પાંચ પોઈન્ટ બે અને બીજા વિકર્ણની છ પોઈન્ટ ચાર બાજુઓ તમને આપેલી નથી વિકર્ણની લંબાઈ ફક્ત આપેલી છે તો આપણે કેવી રીતે અહીંયા કરતા હતા અગાઉ પણ એક દાખલો આપણે કરી ગયા છે તો જુઓ પેલા શું કરવાનું એક રેખાખંડ રચવાનો તમારે કેટલા સેમીનો પાંચ પોઈન્ટ બે સેમીનો રેખાખંડની રચના કરો બરાબર પાંચ પોઈન્ટ બે સેમીના રેખાખંડની તમારે રચના કરવાની છે અહિયાં તો ચાલો આ થયો આર એમ પાંચ પોઈન્ટ જે મધ્યમાં છે બરાબર આર મધ્યમાં છે તો તમારે લંબ દ્રિભાજકની રચના કરવાની છે એના માટે તમારે પરિકરની મદદથી અડધા કરતા વધારેનું માપ લેવાનું તમારી રીતે અનુકૂળ લઈને અડધા કરતા વધારે માપ લેવાનું જુઓ પછી આર ઉપરના ભાગમાં અને અહીંયા નીચેના ભાગમાં ચાપ મારો એ જ રીતે અણી બિંદુ એમ પર મૂકો ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં ચાપ મારો બરાબર પછી આ રેખાખંડને તમે જોડી દો હવે શું કરવાનું આ ડ્રો કરવા માટે જુઓ સિમ્પલ ગણતરી છે છે કે આ કેટલા તમે બિંદુ આપી દો બરાબર બિંદુ ઓ તો જુઓ ડી એલ કેટલા છે તમારા છ પોઈન્ટ ચાર તો તમને ખબર ડી એલ બરાબર ઓ ડી વત્તા ઓ એલ બરાબર તો અહીંયા બંને ચતુષ્કોનો ગુણધર્મ શું કે છે કે બે વિકણોની લંબાઈ કેવી સરખી તો ડી બરાબર અહીંયા ઓડી વી ડીએલ બરાબર કેટલા છે પોઈન્ટ ચાર ના છેદમાં બે ઓડી બરાબર ત્રણ પોઈન્ટ બે હવે ઓડી બરાબર ઓ હોય તો ઓ પણ કેટલા ત્રણ પોઈન્ટ બે સેમી બરાબર તો હવે આપણે પરિકરની મદદથી ત્રણ પોઈન્ટ બે સેમ એનું માપ લેવાનું માપ લઈને પરિકરને એની બિંદુ ઓપર મૂકવાની અને તમારે અહીંયા ચાપ મારવાનું એ જ રીતે નીચે ચાપ મારો પછી જે તમારું આ જે ચાપ છે આ ચાપને બિંદુ ડી અને આ ચાપને બિંદુ એલ હવે તમે જોડી દો આ માપ કેટલું છે છ પોઈન્ટ ચાર સેમી તો આ થયો તમારો દાખલો નંબર બે

જેની એક બાજુ કેટલી છે ચાર સેમી અને એક બાજુની લંબાઈ તમારી પાંચ સેમી છે આને નામ આપી દો બરાબર તો હવે લંબચોરસમાં તો તમને ખબર છે બીજી બાજુ આપેલી નહીં તો સામસામેની બાજુઓ કેવી સરખી આ પાંચ સેમી તો આપણને પાંચ સેમી આ ચાર સેમી તો આપણ ચાર સેમી લંબચોરસના ખૂણા કેવા 90 બરાબર હવે બાજુઓ છે ખૂણા છે તો પહેલા શું કરવાનું તમારે પાંચ સેમી લંબાઈનો તમારે રેખાખંડ દોરવાનો પાંચ સેમી લંબાઈનો અહીંયા રેખાખંડ દોરો નામ આપી દોલ એમ આ પાંચ સેમી હવે નાઇન્ટી ડિગ્રી જે રીતે અગાઉ આપણે ચોરસમાં કર્યું એ જ રીતે અનુકૂળ અને તમારે નાઇન્ટી ડિગ્રી બનાવવાનું છે પહેલા સાહીઠ પછી એકસો વીસ એ જ રીતે સાહીઠ અને એકસો વીસ પરથી ઉપર ચાપ મારો બરાબર ચાલો આ થયું નાઇન્ટી હવે એ જ રીતે તમારે અહીંયા કરવાનું છે આ સાઠ વીસ એજ રીતે અહિયાં ઉપર આ નાઈન્ટી આ પણ નાઇન્ટી ચાલો હવે શું કરવાનું એક બાજુ આવી ગઈ ઉપરના બિંદુ દર્શાવવા માટે આ કેટલું છે ચાર સેમી તો ચાર સેમી નું માપ લો ચાર સેમી નું માપલે પરિકર નિર્ણય એલ પર મૂકીને અહીંયા ચાપ મારો એમ પર મૂકીને અહીંયા ચાપ મારવાનો બરાબર આયા એને આપો બિંદુ આર નામ અને આને પી આ બંનેને જોડી દો તો આ થશે ચાર સેમી આ પાંચ સેમી દાખલો નંબર ચાર સમાં બાજુ ચાતુષ્કોણ ઓકે ની રચના અહિયાં કરવાની છે બરાબર જ્યાં ઓકે બરાબર પાંચ પોઈન્ટ પાંચ સેમી કે એ બરાબર ચાર પોઈન્ટ બે સેમી હોય શું આ અનન્ય છે અનન્ય એટલે એક સમાંતર બાજુ ચતુષ્કોણ શું આ એક જ છે એવું અહીંયા કહેવા માંગ્યું છે પેલા કાચી આકૃતિ દોરો દાખલો ગણશો એટલે તમને ખ્યાલ આવશે કાચી આકૃતિ તમે દોરશો એટલે જુઓ ઓકે એ વાય એમાં ઓકે પાંચ પોઈન્ટ પાંચ કે એ ચાર પોઈન્ટ બે સેમી સમાનતા બાજુ ચતુષ્કોણ છે બાજુ પણ પાંચ આ ચાર પોઈન્ટ બે બરાબર આ તમને ખ્યાલ આવી ગયો હવે અહીંયા કોઈ ખૂણા આપેલા નથી એ તમને ખબર છે કે એક ખૂણો આપ્યો હોય તો સામ સામેના અને પાસ પાસેના પૂરક અને સામસામેના સરખા એ તમને ખબર છે પણ અહીંયા કોઈ પણ ખૂણો આપેલો નથી તો આની પરિકરની મદદથી આને ગણવાનું કેવી રીતે રચના કેવી રીતે કરવાની તો જુઓ પહેલા પહેલી વસ્તુ તમે બેઝ દોરો પાંચ પોઈન્ટ બેઝ દોરો પાંચ પોઈન્ટ પાંચ સેમી નો બેઝ તૈયાર કરો આ પાંચ પોઈન્ટ પાંચ બેઝ હવે જુઓ સમા બાજુ ચતુષ્કોમાં આ બંને બાજુ સરખી ચાર પોઈન્ટ પણ એક બીજાને સમાંતર સમાંતર બાજુ ચતુષ્કાંડમાં બાજુઓ સમાંતર તો જયારે કોઈ ખૂણા ના આપેલા હોય તો આપણે બાજુઓ સમાંતર બાજુઓ રચવી પડે કેવી રીતે રચવી પડે તો જુઓ કોઈ પણ ત્રિજ્યાનું અનુકૂળ ત્રિજ્યાનું અહીંયા માપ લેવાનું છે તમારે અને અહીંયા અહીંયા અર્ધચાપ તમારે દોરવાનો છે બરાબર પછી આ ધ્યાનમાં રાખજો અણી તમે અહીંયા મૂકો જે રીતે તમે ખૂણો દોરો છો એ જ રીતે અહીંયા એક ચાપ મારો બરાબર પછી શું કરવાનું અહીંયા ફરીથી અર્ધ ચાપ દોરો હવે આ ઝીર બંનેનું અંતર છે હવે અહીંયા આ રેખાને વધારી દો હવે ફરીથી આ જ બાજુથી તમે અહીંયા ચાપ મારો આ સાઈડ બરાબર જો પર્રિકરની અણી મેં બદલી નથી તમે માપ અહીંયા મોટું કરી દેશો તો તમારી સમાંતર રેખા આ બાજુ થશે બરાબર માપ મેં એટલું ને એટલું જ રાખ્યું છે અહીંયા હવે મેં પરિકરની અણી અહીંયાથી લીધી હતી અહીંયાથી લીધેલી બરાબર એટલે આ બાજુ પણ પરિકરની અણી સમાંતર રેખા દોરવા માટે ઓની ડાબી બાજુ જ લેવાની અહીંયા મેં કે ની ડાબી બાજુ લીધી તો અહીંયા પણ ઓની ડાબી બાજુ જ લેવાની હવે શું કરવાનું તમારે આ બંને આ ચાપ અને બિંદુને તમારે જોડી દેવાનો અહીંયા પણ આ ચાપ અને બિંદુને તમે જોડી દો બરાબર આ તો આ બેનને બંનેનું માપ પણ સરખું હશે ને એકબીજાને જો સમાંતર છે તો સમાંતર આ રીતે દોરાય કેવી રીતે દોરાય પરિકરની મદદથી તમે અનુકૂળ ત્રિજ્યા લઈને અર્ધ ચાપ મારો પછી જે બાજુથી તમે અહીંયા એક ચાપ મારેલો હોય તો અહીંયા બીજા બિંદુએથી પણ એ જ બાજુથી તમારે અહીંયા ચાપ મારવાનો બરાબર ના ખ્યાલ આવે તો હજી વિડીયોને રિવાઇન્ડ કરીને એક બે વાર જોઈ લેજો હવે શું કહે છે બિંદુ ઓ અને નું અંતર કેટલું ચાર પોઈન્ટ બે તો પરિકર ની મદદથી ચાર પોઈન્ટ બે માપો ચાર પોઈન્ટ તો હવે બિંદુ ઓ પર મૂકો અને અહિયાં ચાપ મારો બિંદુ કે પર મૂકો અને અહિયાં ચાપ મારો બરાબર અને પછી આ બંને બિંદુને તમારે જોડી દેવાનું છે તો જુઓ આ તમારો સમાંતર બાજુ ચતુષ્કોણ રેડી થઈ ગયો બરાબર આનું માપ કેટલું ચાર પોઈન્ટ બે અહીંયા બિંદુના નામ આપી દો ભાઈ આ એ ચાર પોઈન્ટ બે પાંચ પોઈન્ટ પાંચ સેમી બરાબર તો અહીંયા તમારો ઓકે અહીંયા તૈયાર થઈ ગયો ખાલી સમાંતર બાજુ અહીંયા ચતુષ્કોણમાં બાજુ આપેલી છે ખૂણા આપેલા નથી એટલા માટે તમારે અહીંયા સમાંતર બાજુઓ રચવી પડશે એટલા માટે આ દાખલો અલગ છે અને તમને અહીંયા કીધું શું આ અનન્ય છે અનન્યનો મતલબ શું એક જ ચતુષ્કોણ છે ના ભલે બાજુઓ આ આપેલી છે પણ અંદરના ખૂણા તમારા અલગ હશે ધારો કે તમે અહીંયા સાહીઠ નો ખૂણો લો એ પણ તમે લઈ શકો અહીંયા સાહીઠ નો ખૂણો તમે લઈ લો તો અહીંયા આ ખૂણો કેટલો થશે તમારો વન નો થશે બરાબર એ રીતે તમે પચાસ નો અહીંયા લો તમે અહીંયા પચાસ નો લો તો આ થશે તમારો વન થર્ટી નો તો તમારે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કંડમાં આવી રીતે તમે અલગ અલગ ખૂણા પણ લઈ શકો તો આ ચતુષ્કોણ તમારો ફક્ત એક નથી બરાબર તો અહીંયા આપણી એક્સરસાઇઝ ફોર પોઈન્ટ ફાઇવ પૂરી થાય છે અને આપણું આ ચેપ્ટર પણ પૂરું થાય છે મારા વિડીયો ગમ્યા હોય તો મારી ચેનલને લાઈક લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બા